नमस्कार विद्यार्थी मित्रों, कृष्ण कन्या विद्या संकुल गुंदरण गीर तेमज विवेकानंद विनय मंदिर ताराडानी यूट्यूब चैनल में फरी एक वक्त आपनु हार्दिक स्वागत छे। लेक्चर 7 विषय आंकड़ा शास्त्र धोरण 12। आपणे अगाउना लेक्चर में जे 5 गुणना दाखलो पूछाय छे एना माटेना सूत्र अने एनी थोड़ी समझूती आपणी मेळवेली छे। हवे त्यार पछी दाखलानी गणतरी करिए, दाखलो कई रीते गणवो। तो स्वाध्याय 1.3 एनो त्रीजो दाखलो छे। रकम जोई लेवी तमारी बुक मां, एमां वस्तु आपेली छे, एक एकम आपेला छे, 2014 નું વર્ષ આપેલું છે, એમાં જથ્થો અને ભાવ આપેલા। એવી જ રીતે 2015 નું વર્ષ, એનો જથ્થો અને એના ભાવ આપેલા। स्केल नो उपयोग करवो तमारे। वस्तु आपेली छे घऊं, चोखा, दाळ, तेल, कपड़ा अने केरोसिन। એકમ આપેલા છે કિલોગ્રામ, 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 મીટર અને લીટર। 2014 ના વર્ષનો જથ્થો આપેલો છે 20, 10, 10, 6, 15 અને 18। 2014 નો ભાવ આપેલો છે 15, 20, 26.50, 24.80, 21.25 અને 21। 2015 નું વર્ષ એનો જથ્થો આપેલો છે 30, 15, 15, 8, 25 અને 30। એનો ભાવ આપેલો છે 18, 31.25, 29.50, 30, 25 અને 28.80। આ પ્રમાણેની રકમ સમજી જાઓ તો દાખલો ગણો તો એકદમ સરળ થશે। આમાં કીધેલું છે લાસ્ટ પેર પાસે અને ફિશરનો સૂચકાંક મેળવો। હવે જો 2014 નું વર્ષ અને 2015 નું વર્ષ, 2014 નું વર્ષ ભૂતકાળનું વર્ષ છે, એને આધાર વર્ષ તરીકે ઓળખવામાં આવશે। હવે આધાર વર્ષનો જથ્થો એટલે કે Q0, 2014 નું વર્ષ આધાર વર્ષ, આધાર વર્ષનો ભાવ આપેલો છે એટલે P0 નું કોલમમાં થાય। તમારે ફરીથી એ પાછું લખવાનું, આ જથ્થો ભાવ તમારે લખવાની જરૂર નથી, તમારે ટૂંકમાં લખવાનું Q0 P0 એવી રીતે। 2015 નું વર્ષ ચાલુ વર્ષ અને ચાલુ વર્ષનો જથ્થો એટલે કે Q1 નું કોલમ થશે, અને 2015 નું વર્ષ ચાલુ વર્ષ, ચાલુ વર્ષનો ભાવ એટલે કે P1। આ ચાર કોલમ નક્કી થઈ જાય ત્યાર પછી આપણે પહેલું જ સૂત્ર હતું તો કે લાસ્ટ પેયર,
ગ્લાસપેરનો સૂચકાંક. તો એનું સૂત્ર હતું આઈ એલ બરાબર સિગ્મા પી વન ક્યુ ઝીરો છેદમાં સિગ્મા પી ઝીરો ક્યુ ઝીરો ગુણ્યા 100. ચાર કોલમ બનાવવાના હતા તો સૂત્ર મુજબ જ આગળ વધવાનું. પી વન ક્યુ ઝીરો, તો અહીંયા કોલમ બનાવવાનું પી વન ક્યુ ઝીરો, પી ઝીરો ક્યુ ઝીરો કોલમ બનાવવાનું પી ઝીરો ક્યુ ઝીરો. પી વન ક્યુ ઝીરો, પી વન ક્યુ ઝીરો, તો પી વન એટલે કે ચાલુ વર્ષનો ભાવ અને ક્યુ ઝીરો આધાર વર્ષનો જથ્થો, બંને કોલમનો ગુણાકાર કરવાનો. પી વન ક્યુ ઝીરો, તો પી વન અને ક્યુ ઝીરો બંને કોલમનો ગુણાકાર કરવાનો 18 × 20 360. એવી જ રીતે પછીની વસ્તુ તો કે ચોખા, એમાં પી વન અને ક્યુ ઝીરો બે કોલમ, તો કે 31.25 અને ક્યુ ઝીરો છે 10, તો બે નો ગુણાકાર 312.5. એના પછી વસ્તુ છે દાળ, તો એમાં પી વન અને ક્યુ ઝીરો બે કોલમ નો ગુણાકાર 29.50 અને ગુણ્યા 10 એટલે 295. એવી જ રીતે તેલ, એમાં પણ પી વન 30 અને ક્યુ ઝીરો છે 6, 30 × 6 = 180. કપડા, પી વન છે 25, ક્યુ ઝીરો છે 15, બંને કોલમનો ગુણાકાર 375. કેરોસીન, પી વન 28.80 અને ક્યુ ઝીરો 18, બંને કોલમનો ગુણાકાર આવશે 518.4 અથવા તો 40. એનો સરવાળો કરશું એટલે આગળ સરવાળાની નિશાની સિગ્મા લાગશે, સિગ્મા પી વન ક્યુ ઝીરો, એનો સરવાળો આવશે 2040.9. સૂત્ર મુજબ બીજું જે આપણે છેદમાં હતું પી ઝીરો ક્યુ ઝીરો, તો એવી જ રીતે પી ઝીરો અને ક્યુ ઝીરો બે કોલમનો ગુણાકાર કરવાનો 15 × 20 એટલે આવશે 300. 20 × 10 200. 26.50 × 10 265. 24.80 એને ગુણ્યા 100 એટલે આવશે 148.80. 21.25 એને ગુણ્યા 15 એટલે આવશે 318.75 અને 21 × 18 એટલે બંનેનો ગુણાકાર આવશે 378. કોલમનો સરવાળો કરશું, સિગ્મા લાગશે, સિગ્મા પી ઝીરો ક્યુ ઝીરો, એનો સરવાળો આવશે 1610.55. સૂત્રમાં કિંમત મૂકવાની, પી વન ક્યુ ઝીરો 2040.9, પી ઝીરો ક્યુ ઝીરો 1610.55 એને ગુણ્યા 100. ગુણાકાર ભાગાકાર કરવાનો ત્રણેયનો, એનો જવાબ આવશે આઈ એલ બરાબર 126.72. આ લાસ્ટ પેનો સૂચકાંક મેળવો. એવી જ રીતે આપણે પાસેનો સૂચકાંક મેળવવાનો, એનું સૂત્ર જ આઈપી બરાબર સિગ્મા પી વન ક્યુ વન છેદમાં સિગ્મા પી ઝીરો ક્યુ વન ગુણ્યા 100. જેમ પી વન ક્યુ ઝીરો અને પી ઝીરો ક્યુ ઝીરો કોલમ હતું, એવી રીતે પાછું આપણે કોલમ બનાવવાના પી વન ક્યુ વન પી ઝીરો ક્યુ વન.
P1 એટલે કે ચાલુ વર્ષનો ભાવ, Q1 ચાલુ વર્ષનો જથ્થો, બંને કોલમનો ગુણાકાર કરતો જવાનો. 18 × 30 = 540, 31.25 × 15 એટલે આવશે 468.75, 29.50 × 15 એટલે એનો ગુણાકાર આવશે 442.50, 30 × 8 એટલે આવશે 240, 25 × 25 એટલે આવશે 625, અને 28.80 × 30 એટલે આવશે 864. એનો સરવાળો કરશું, સિગ્મા લાગશે, સિગ્મા P1 Q1 મળશે આપણને 3180.25. એવી જ રીતે P0 અને Q1, P0 એટલે કે આધાર વર્ષનો ભાવ અને Q1 એટલે કે ચાલુ વર્ષનો જથ્થો, P0 અને Q1 આ બે કોલમનો ગુણાકાર કરતો જવાનો. ગુણાકાર કરવામાં ખાસ ધ્યાન રાખવું, આડાવાળા કોલમનો થશે ગુણાકાર ખોટો આવશે, સરવાળો ખોટો આવશે, જવાબ ખોટો આવશે. P0 અને Q1, તો P0 Q1 બે જ કોલમનો ગુણાકાર કરવાનો, બરાબર 15 × 30 450, 20 × 30 300, 26.50 એને ગુણ્યા 15 એટલે એનો ગુણાકાર આવશે 397.50, 24.80 એને ગુણ્યા 8 એટલે એનો ગુણાકાર આવશે 198.40, 21.25 એને ગુણ્યા 25 એનો ગુણાકાર આવશે 531.25, 21 × 30 એનો ગુણાકાર આવશે 630. એનો સરવાળો કરો, સિગ્મા લાગશે, સિગ્મા P0 Q1 મળશે, સરવાળો થતા 2507.15. સૂત્રમાં કિંમત મૂકી દેવાની, સિગ્મા P1 Q1, તો સિગ્મા P1 Q1 3180.25 છેદમાં P0 Q1 2507.15 એને ગુણ્યા 100 એનો ગુણાકાર ભાગાકાર કરતા એનો જવાબ આવશે પાસેનો 126.85. ત્યાર પછી ત્રીજું આપણે મેળવવાનું થાય, ફિશરનો સૂચકાંક, એનું સૂત્ર IF બરાબર વર્ગમૂળની અંદર IL ગુણ્યા IP. તો લાસ્ટ ઇયરનો જે જવાબ આવેલો હતો 126.72 એ લેવાનો, 126.72 એને ગુણ્યા પાસેનો જવાબ આવેલો હતો 126.85. બેનો ગુણાકાર કરવાનો એટલે આવશે 16,074.32. આનું વર્ગમૂળ કાઢો, વર્ગમૂળ કાઢતા ફિશરનો જવાબ આવશે 126.78. આવી રીતે દાખલો ગણવાનો થાય, કોષ્ટક બનાવવું, બરાબર આ કોષ્ટકના બોર્ડની પરીક્ષામાં વ્યવસ્થિત સાચે સાચું કોષ્ટક હોય તો એના બે ગુણ મળે, બરાબર. આ જે સૂત્રો મૂકેલા છે ત્રણેય, લાસ્ટ પેયર સાચું હોય તો એનો એક, પાસે સાચું હોય તો એનો એક, અને ફિશર સાચું હોય તો એનો પણ એક. એવી રીતે ત્રણેય સૂત્રના ત્રણ ગુણ, 3 ને 2, 5 ગુણમાં એકદમ દાખલો આ સરળ આપણને પૂછાય છે. તો આવી રીતે ગણતરી થાય. બસ આજના લેક્ચરમાં આટલું જ.